નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી માર્ગ અકસ્માતની ઘટના વધી છે, ત્યારે વધુ એક અકસ્માતની ઘટના અંબાજી દાતા માર્ગ પર બની છે, જેમાં એક ખાનગી લક્ઝરી બસ પલટી મારી જતાં 5 લોકોથી વધુના મોતના અહેવાલ મળી રહ્યા છે. અકસ્માતની ઘટના પર સીએમ ભૂપેન્દ્ર પટેલ સંવેદના વ્યક્ત કરી છે. સત્તાવાર એક્સ પર પોસ્ટ કરીને લખ્યું છે કે યાત્રાધામ અંબાજીનગરી ત્રિશુળિયા ઘાટ પાસે લક્ઝરી બસ અને અકસ્માતની ઘટના અત્યંત દુઃખી છું, ત્યારે આ અકસ્માતમાં જીવ ગુમાવનાર મૃતકના સ્વજનોને પ્રત્યે સંવેદના નાની લાગણી વ્યક્ત કરું છું. ઇજાગ્રસ્તને ઝડપી સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરું છું. ત્યારે અકસ્માતની ઘટના જાણ થતાં 108 અને પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. આ અકસ્માતમાં 5 લોકોના મોતના અહેવાલ મળી રહ્યા છે, જ્યારે 25થી વધુ લોકોને ત્યારે નાની મોટી ઈજા પહોંચી છે. તેઓને ઇજાગ્રસ્તને 108 માપતે વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે અકસ્માત ઘટના દાતા અંબાજીના રસ્તે ત્રિશુળિયા ઘાટે પાસે વ્યૂ પોઈન્ટ પણ બની છે, ત્યારે બસ અંબાજીથી દાંતા જઈ રહી હતી. તે દરમિયાન અકસ્માતની ઘટના બની છે. આલી જાગ્રતને પાલનપુર સિવિલમાં રિપેર કરવામાં આવ્યા છે, જ્યાં 20થી વધુ તબીબીઓની ટીમ તૈનાત રાખવામાં આવી છે. ત્યારે મિત્રો, આજના માટે આટલું જ. અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ધન્યવાદ.